ते पण कुरुक्षेत्र मा ब्रह्म सरोवर छे ने त्यां सूर्य ग्रहण आदि लागे तो लाखों लोको स्नान करवा आवे। तो ये द्वारिका थी प्रभु अष्टपटराणियो वसुदेव देवकी जी बधा ज आव्या छे अने व्रज थी नंद बाबा यशोदा जी ने गोपीजनो आव्या छे। समाचार मळ्या के प्रभु अहीं पधार्या छे, बधा व्रजवासीओ प्रसन्न थई गया, आटला वर्षो बाद प्रभु ने मळवानो अवसर मळ्यो छे। प्रभु ने समाचार मळ्या के नंद बाबा यशोदा जी गोपीओ सखाओ आया અને મળવા માટે પધાર્યા, મળ્યા છે નંદ બાબા ને યશોદાજી મળ્યા, અરે લાલન તું તો હમકો ભૂલ ગયો, સખાઓ મળ્યા છે, બાળપણના પ્રસંગો ને પ્રભુ યાદ કરી રહ્યા છે। બધા જોડે વાત કરતા પ્રભુ એમની આંખો કોઈને ગોતી રહી છે, શોધી રહી છે। ગોપીજનો આવે, ગોપીજનો મળ્યા, બધા જોડે વ્રજની લીલાઓના અનુસંધાન કર્યા છે, પણ પ્રભુના નેત્રો તો કોઈને શોધે છે ન રે ભાઈ। ગોપીઓને પૂછ્યું, રાધા ક્યાં છે? કહું એ વૃક્ષ પાસે પીઠ દઈને ઊભી છે, કહીને ગઈ છે મારે નથી જોવો એ કૃષ્ણ। મળવાનું વચન આપીને ગયો ને પછી ક્યારે આવ્યો નથી જોવામાં। પ્રભુએ હિંમત ભેગી કરી, ધીમા પગલે રાધાજીની નિકટ જતા, પ્રભુના ચરણોની ચાંપ રાધાજીના રોમ રોમને રોમાંચ કરી રહી છે, અને જ્યાં પાછળથી આવીને પ્રભુએ ધીમે રહીને ખભા ઉપર હાથ રાખ્યો, પોક મૂકીને રાધાજી રડી ચરણોમાં પડી ગયા, કયો અપરાધ અમારો હતો પ્રભુ, ક્યાં અમને રડતા મૂકી આ વ્રત છોડીને જતા, એવો તો કયો દોષ અમે કર્યો કે અમને પાછા મળવા ના આવ્યા। પ્રભુ કહે, દોષ તમારો નહોતો, દોષ તો મારો હતો। જેમ ગામમાં કોઈનો બહુ કર્જ વધી જાય અને ચૂકવી ન શકતો હોય તો ગામ છોડીને ભાગી જતો હોય છે, એમ તમારા પ્રેમના કર્જમાં હું એટલો ડૂબી ગયો હતો કે મને બીક લાગી કે જો કર્જનો બદલો માંગશે તો મારે પાછો અવતાર ધારણ કરવો પડશે, આ જન્મમાં ચૂકવી શકું એમ નથી, અને એટલા માટે એ ભયથી હું ગામ છોડીને ભાગી। આઠે પટરાણીઓને સમાચાર મળ્યા કે રાધાજી આવ્યા છે, પ્રભુ ભલે અમારી નિકટ સૂતા હોય પણ પ્રભુના રોમ રોમમાંથી એક જ અવાજ આવે છે, રાધા 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 રાધા। અનેકવિધ પ્રભુ રાધાજીને સમજાવે કે પ્રેમને જીવંત રાખવા માટે અંતર પણ જરૂરી છે, કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે, અલગતા આપણી એ પ્રેમને જીવંત રાખે, જો બે કિનારાઓ ભેગા થઈ જાય તો વહાણ અટકી જતું હોય છે, એમ ઘણીવાર એ કિનારાઓની અલગતા પણ ઝરણને જીવતું રાખવા માટે જરૂરી હોય છે। એમ રાધા અને કૃષ્ણ જો પ્રેમના બે કિનારાઓ છે તે પ્રેમને વહેવા માટે બંનેનું અલગપણું પણ જરૂરી છે। આઠે પટરાણીઓને એમ થયું, અરે રાધાજી અમારી નિકટ સુધા પ્રભુના રોમ રોમમાંથી એક જ અવાજ આવે, રાધા રાધા રાધા, અનેક ગુણગાન શ્રવણ કર્યા છે, અહીંયા આવ્યા છે તો અમારે એમને મળવું છે, અને નિશ્ચય કર્યો છે કે આટલા વાગે અમે છાવણીમાં અમારી છાવણીમાં રાધાજીને પધરાવીને લાવ। આઠે પટરાણીઓ સિંહાસનમાં ગોઠવાઈ ગયા છે, અને જ્યાં રાધાજી પ્રવેશ કરે છે આઠે પટરાણીઓ ઉભા થઈ ગયા, ઓહો આવી અલૌકિકતા, આજ સુધી જે સાંભળ્યું હતું એ તો કઈ જ નહોતું, રાધાજી તો પરમ અલૌકિક છે, સ્વાગત કર્યું છે, દૂધપાન કરાવ્યું છે, અનેક વાતો કરી છે, પ્રભુની અનેક લીલાઓના ગુણગાન કર્યા છે। રાત્રિનો સમય થયો, પ્રભુ પડવા પધાર્યા અને રુક્ષ્મણીજી ચરણ દબાવે છે, ચરણ દબાવતા દબાવતા પ્રભુના પગના તળિયા પર જ્યાં હાથ લાગ્યો પ્રભુ બૂમ પાડીને ઉભા થઈ ગયા, અને શું થયું પ્રભુ, અને જ્યાં જોયું તો પ્રભુના ચરણના તળિયામાં ફોલ્લાઓ થયા છે, દાઝી ગયા છે, અરે પ્રભુ આવો શ્રમ આપને ક્યાંથી પડ્યો, આ કઈ રીતે થયું? કઈ નહીં પ્રભુ ટાળે છે, અને રુક્ષ્મણીજી આગ્રહ કરીને પૂછે છે, બતાવો પ્રભુ આપના ચરણને આવો શ્રમ કેમ પડ્યો? ત્યારે કહ્યું કે જ્યારે રાધાજી તમને મળવા આવેલા ને ત્યારે તમે સ્વાગત કરવા માટે એમને દૂધપાન કરાવવા મોકલ્યા, અને દાસી દૂધ લઈને આવી, પણ દૂધ બહુ ગરમ હતું અને રાધાજી સંકોચથી કહી ન શક્યા અને ગરમ ગરમ દૂધ પી ગયા,
તો એમના હૃદયમાં મારા ચરણારવિંદ નો અખંડ વાસ છે અને એની ગરમીને કારણે મારા ચરણમાં ઉષ્ણ પણ છે. અને ત્યારે પટરાણીઓને સમજાયો રાધા કૃષ્ણ બે જુદા અલગ લાગે પણ તત્વથી તો બંને એક જ રૂપ છે. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ, રાધા નિકાલ દો તો આધે કૃષ્ણ આધે કૃષ્ણ આધે કૃષ્ણ, બંને એક જ રૂપ છે. આગળ સુભદ્રા હરણની કથા આવી, વેદ સ્તુતિની કથા આવી, ભૃગુજી દ્વારા ત્રણે દેવોની પરીક્ષાની કથા આવી કે ભૃગુજીએ ત્રણે દેવોની પરીક્ષા કરી, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ. બ્રહ્માજી પાસે ગયા, અપમાન કર્યું, બ્રહ્માજી નારાજ થયા. મહાદેવજી પાસે ગયા, અપમાનિત કર્યા અને મહાદેવજી ક્રોધાયમાન થયા. વિષ્ણુ પોડ્યા હતા, એમની પાસે આવી ભૃગુજીએ ચરણનો પ્રહાર કર્યો વિષ્ણુની છાતી પર. અને એ જ સમયે ભગવાને કહ્યું, અરે મારી છાતી તો કઠોર છે, ક્યાંક તમારા ચરણને ચોટ તો નથી લાગી? પ્રભુ જરાય નારાજ ન થયા અને કહ્યું કે તમારા આ ચરણને તો સદાય મારે છાતી પર રાખીશ. એટલે તમે ભગવાનના સ્વરૂપોમાં જોશો ને તો એ ચરણનું ચિહ્ન હશે છાતીમાં, એને કહેવાય ભૃગુ લાંછન. ભૃગુજીએ ત્રણ પ્રકારના અપરાધ કર્યા, વાચિક, માનસિક અને કાયિક. વૈષ્ણવે ત્રણેય પ્રકારના અપરાધથી બચવું, ન કાયિક અપરાધ થાય ન વાચિક અપરાધ થાય. જો આપણે ત્યાં તો ત્રણેય પ્રકારના તપ ગીતાજીમાં ભગવાને બતાવે આવે, અનુદ્વેગ કર્મ વાક્યમ સત્ય પ્રિય હિતમ ચયત સ્વાધ્યાયા બસરમ ચૈવ વાંગમયમ તપ ઉચ્યતે. વાણીનું તપ બતાવ્યું, અનુદ્વેગ કર્મ, કોઈને ઉદ્વેગ થાય એવું નહીં બોલ, ના પણ સારી રીતે પાડતા શીખવું. માણસને જીવનમાં ના અને હા આ બે પાડતા આવડી જાય ને સારી રીતે, પછી ક્યાંય વાંધો નથી. અનુદ્વેગ કર્મ વાક્ય સત્ય પ્રિયમ હિતમ ચયત, બીજાનું હિત હોય એવું બધું. સ્વાધ્યાયા વ્યસનમ ચૈવ વાંગમયમ તપ ઉચ્યતે, એ વાણીનું તપ છે. મન પ્રસાદ સૌમ્યત્વમ મૌનમાત્મ વિનિગ્રહ ભાવ સંશુદ્ધિ રીતિ એતત તપો માનસ ઉચ્યતે. મનનું તપ ભગવાને બતાવ્યું, મન પ્રસાદ, મનને આનંદમાં રાખવું એ મનનું તપ છે. મનને દુઃખી કરવું એ તપ નથી, કારણ દુઃખી થવું એ તો એનો સ્વભાવ છે, એ તો દુઃખ ગોતે જ છે. મનને દુઃખ ગમે છે એટલે કેટલો સારો પ્રસંગ ન હોય, ઘણા લોકો બધામાં દુઃખ ગોતી, જમવાનું બધું બરાબર હતું પણ સલાડ નહોતું, એટલે જેને દુઃખી થવું છે પ્રસંગમાં બધા મહેમાનો આવ્યા પણ પેલા ભાઈ ના આવ્યા, પણ ના આવ્યા ના આવ્યા, જે આવ્યા એનો આનંદ માણો. આપણી તકલીફ એ આવ્યા એની ખુશી નથી હોતી, ન આવ્યા એના દુઃખમાં વધારે ડૂબી જઈએ છીએ, પછી આવ્યા છે એનો સત્કાર કરો ને. માણસની તકલીફ સામે છે ને એને સન્માન નથી આપી શકતી. બિચારો 50 કિલોમીટર થી આપને મળવા આપણા ઘરે આવ્યો હોય મહેમાન તરીકે, અને એ સમયે ફોનમાં એવા વળગી જઈએ કે પેલાનો અડધો કલાક આપણે ફોનમાં કાઢી નાખીએ, તો જે દેખાતો નથી એને આટલો ટાઈમ આપવા કરતા જે મળવા આવ્યો છે એને વધારે ટાઈમ આપો ને. શું આટલું નક્કી કરી શકો તમે કે તમારા ઘરે મહેમાન કોઈ મળવા આવ્યા હોય ત્યારે બને એટલી ઓછી વાત ફોનમાં કરી જે મળવા આવ્યો છે એને અટેન્શન વધારે આપશો? સામે છે એને સન્માન આપતા શીખો, એને મહત્વ આપો. એને તમારી પાછળ આટલો ટાઈમ કાઢી યાત્રા કાઢી તમારી જોડે મળવા આવ્યો છે એને મહત્તા આપો. તો મૂળ વાત, મન પ્રસાદ, દુઃખી થવું મનનો સ્વભાવ છે. મન પેલા ઉંદર જેવું છે, અને મહેલમાં પણ છોડો ને તોય કાણું ગોતી નહીં, એનો દર ગોતી. તો મનને ખુશ રાખવું એ મનનું તપ છે, મનનું તપ છે. તમે નક્કી કરો છો કે તમે મનનું તપ શરૂ. આપણે તો ઘણા એમ માનીએ કે દુઃખી કરવું એ તપ, ના. ગીતાજીમાં ભગવાન કે મનને ખુશ રાખ એ મનનું તપ છે, કારણ કે ખુશ રાખવું અઘરું છે. નક્કી કરો કે મારે મનને દુઃખી થવા દેવું નથી તો તમે તપ કરી રહ્યા છો. મન પ્રસાદ સૌમ્યત્વ, મનની સુકો મળતા સૌમ્યતા કેળવી રહે, મનને જડ નહીં થવા દેજો, બસ આમ જ આવું જ આમ જ, પેલા આમ કર્યું તો હું આમ ના. ક્ષમા, પોતાની જાતની પોતાની ભૂલોનો વિચાર, તુરંત પરિવર્તન. જેની અંદર નવા વિચારો આવવાની સંભાવના સમાપ્ત થઈ ગઈ હોય એ મૃત્યુ પામેલો માણસ કહેવાય, એ મરેલો માણસ.
એની અંદર પરિવર્તનની સંભાવના જ ખતમ થઈ ગઈ. જેમ જડ વ્યક્તિ મરી જાય માણસ, પછી એનામાં વૃદ્ધિ વિકાસ બધું ખતમ થઈ જાય, એમ જેના મનમાં નવા વિચારોને સ્વાગત કરવાની વૃત્તિ નથી એ મરેલો છે. જ્યાંથી ઉત્તમ વિચાર મળ્યો સ્વીકારો, એમ લાગે કે આ મારી જાતમાં મારા કામનો વિચાર છે, મને ઉત્તમ બનાવવામાં કામ લાગે એમ છે. ના, મેં ધાર્યું ને મેં વિચાર્યું એ જ સાચું. એવા વ્યક્તિના ઉત્તમમાં ઉત્તમ શાસ્ત્રો પણ એનું કલ્યાણ ન કરી શકે. જે પોતાના વિચારોને જડતાથી પકડી રાખ્યા હોય ને, પછી એને ગમે ત્યાં સારામાં સારા ગ્રંથો અને પુસ્તકો આપો, એનું કલ્યાણ ન થાય, કારણ કે પોતાના વિચારોને પકડી રાખે છે. સૌમ્યત્વ, મૌન. મૌન એ વાણીનું તપ નથી, મનનું તપ છે. મૌન રહેવાથી મન પવિત્ર થાય છે. મન પ્રસાદ સૌમ્યત્વ મૌનમ આત્મ વિનિગ્રહ ભાવ સંશુદ્ધિ, ભાવની શુદ્ધિ. સંજોગો ભલે બગડે, મારે મન બગડવા દેવું નથી, એટલું નક્કી રાખી શકાય. સંજોગો તો સારા ખરાબ, વ્યક્તિઓ સંજોગો પરિસ્થિતિઓ સારું ખરાબ ચાલતું જ રહે. સંજોગો ભલે બદલે, બહારના વાતાવરણને કારણે મારે અંદરનું વાતાવરણ બગાડવું નથી, એટલું નક્કી કરી શકો તમે. બહાર કેવા પણ સંજોગ આવે, મારું મન નહીં બગડવા દો, મારા મનને બચાવીશ. એક ભક્તે કીધું ભગવાન ને કે મારે સ્વર્ગ અને નર્ક જોવા છે, તો ભગવાન લઈ ગયા, પેલા નર્કમાં લઈ ગયા. નર્કમાં લઈ ગયા અને સુંદર ભોજનની થાળીઓ, સારા સારા ભોજનના પ્રસાદ સામગ્રીઓ પડી છે, પણ બધા રડી રહ્યા છે. તો કે આમ કેમ? તો કે નર્કમાં કોઈના હાથ વળે એમ નથી, બધું ઉત્તમમાં ઉત્તમ સામે છે, પણ કોઈના હાથ બેન્ડ ના થાય, સીધા જ રહે. એટલે ખાય કઈ રીતે? બધું સામે પડ્યું હોય પણ ભૂખ્યા રડે છે. ત્યાંથી ભગવાન સ્વર્ગમાં લઈ ગયા. ત્યાં પણ એવું જ છે, સરસ થાળી ઉત્તમમાં ઉત્તમ સામગ્રીઓ જમવાની પડી છે, અને ત્યાં પણ કોઈના હાથ વળતા નથી, છતાંય બધા ખુશ છે. તો કોઈ આપણા રાજી કેમ છે? કારણ કે આ સ્વર્ગ છે ને, બધા કોળીઓ ભરે, પોતે તો ન ખાઈ શકે, પણ સામે બેઠો એને ખવડાવે, તો આ એને ખવડાવે, પેલો આને ખવડાવે, બંનેનું પેટ ભરાય ને બધા પ્રસન્ન રહી જાય. બસ આ જ સ્વર્ગ અને નર્ક નો ફરક છે. કેવલ પોતાની ખાવાની વૃત્તિ વાળો એ નર્કમાં છે, પણ બીજાને ખવડાવીને ખુશ રહેનારો એ સ્વર્ગમાં છે. ઉત્તમ વિચારો સાથે જીવવું, ભાવની શુદ્ધિ સાથે જીવવું, અને ભાવને શુદ્ધ કરવાનું ઉત્તમ સ્થાન હોય તો એ કથા, સત્સંગ અને મંદિર છે. જ્યારે તમારું મન ડિસ્ટર્બ હોય, મન બગડ્યું હોય, કોઈના માટે દ્વેષ ક્લેશ ક્રોધ કંઈ પણ થયું હોય, તો બીજે જવા કરતા ઠાકોરજી પાસે જઈને અડધો કલાક બેસજો, તમારું ભાવ શુદ્ધ થઈ જશે, પ્રભુ તમને પવિત્ર કરી દેશે, તમારું અંતકરણ શુદ્ધ થઈ જશે, તમને આનંદ આવવા લાગશે. પછી ક્રોધ આવીને ત્યાં ના કાઢતા, નહીં તો ઘણાનું ખતમ જ ના થાય મસાલો. એક નક્કી કરો કે જેના પર ક્રોધ કરશો એ ક્રોધ બીજા ઉપર નહીં જાય. જે રૂમમાં ક્રોધ કર્યો છે એ ક્રોધ બીજા રૂમમાં ટ્રાન્સફર નહીં થાય. ડ્રોઈંગ રૂમમાં ગુસ્સો હોય તો બેડરૂમ કિચન હોલમાં નહીં જાય. અને જે કલાકમાં ગુસ્સો થયો હોય એ કલાક પૂરો થાય ત્યાં એને પતાવી દેશો. ક્રોધને આવું થોડું ગોઠવી રાખો ને, તો એની સીમા રહે, એને ગોઠવી રાખો, એનું સ્ટ્રોક છે. પણ એક વ્યક્તિ સાથે એક જગ્યાએ થયેલો ગુસ્સો 24 કલાક બધા જોડે વાપરતા હોઈએ તો એ યોગ્ય નથી. ઘણી બધી ચર્ચાઓ છે, ત્રણ પ્રકારના તપની વાત કરી, કૃષ્ણ લીલા વિહારનું વર્ણન આવ્યું, દશમસ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, ભાગવત ભગવાન કી જય. એકાદશ સ્કંદ મુક્તિ લીલા. અને મુક્તિ એ મનુષ્યનો સ્વભાવ છે, એને મુક્ત થવું ગમે છે, એને છૂટવું ગમે છે, અને આ મુક્તિ લીલા એકાદશ સ્કંદ 31 અધ્યાયમાં ભાગવતજીમાં વર્ણિત કર્યો છે. યાદવો પદ આવ્યું, યુવાની આવી, ધન આવ્યું, અને ઉચ્છંખલ બની ગઈ. અમને કોણ કહેનારું, અમે રાજાઓ છીએ. જ્યારે બધી અનુકૂળતા આવે ને ત્યારે માણસે દીનતા કેળવ, સમર્થ બનો ત્યારે ઝૂકો. અને એવો મદ આવી ગયો, ત્યાં યજ્ઞ ચાલતો હતો ઋષિઓનો, અને યાદવ યુવાનો બધા હતા, એમને થયું કે લાવ ઋષિઓની મજાક કરી, જોઈએ કે આ લોકો જાણે છે કઈ કે નહીં. એટલે શાંબ નામનો યાદવ હતો, એને ગર્ભવતી સ્ત્રીનો વેશ ધરાવ્યો અને લઈ ગયા ત્યાં,
અને કહ્યું ઋષિને કે મહાત્મા આપ તો બહુ તપસ્વી છો, બહુ જ્ઞાની છો, તો બતાવો ને આને દીકરો થશે કે દીકરી થશે? ઋષિને આવ્યો ક્રોધ, તું મહાત્માઓની મજાક કરે છે, જા હું તને શ્રાપ આપું છું, ન દીકરો ન દીકરી, આના પેટમાંથી મૂસળ નીકળશે અને સમસ્ત યાદવ કુળનો સંહાર થઈ જશે. બે વસ્તુ માંગી પરમાત્મા પાસે, એક, જ્યારે જીવનમાં કંઈ પણ સારું થાય તો પ્રભુ મને એમાં આપની કૃપા દેખાય, અને મારા જીવનમાં જ્યારે કંઈ પણ ખરાબ થાય તો એમાં મને મારી ભૂલ સમજાય એવી કૃપા કરજો. આપણને ઊંધું થાય, કંઈ પણ ખરાબ થાય ને, આ ભગવાનને મારી જોડે શું વેર છે, અને સારું થાય તો એમાં મેં કર્યું, એમાં ભગવાન વચ્ચે ક્યાંથી આવ્યા? અપનો દોષ વિચાર સખીરી ઇનસો કછુ ન કહીએ, કૃપા એક લાલન ઝૂકી જઈએ. જીવનમાં જ્યારે કંઈ પણ ખરાબ થાય ત્યારે એમાં પોતાની ભૂલ શોધવી, અને સારું થાય જીવનમાં જ્યારે પણ ત્યારે એમાં ભગવાનને યશ આપવો. આગળ ગોપાષ્ટમીનો પ્રસંગ આવ્યો, ગૌચારણ કરતા કરતા પ્રભુ દસ રસોનું દાન સખાઓને કરે છે. ધેનુકાસુર વધની કથા આવી, તાળવનમાં રહે છે ધેનુકાસુર, પોતે ખાતો નથી ને બીજાને ખાવા દેતો. ઘણા નથી લોકો કે હું તો નહીં ખાઉં, તને નહીં ખાવા દો, એ બધા ધેનુકાસુર, કહેવાનું નહીં સમજી જવાનું, પોતે ખાય ને બીજાને ખાવા દે, યા પછી એ રીતે ખાય કે બીજાને ભૂખ લાગે, એ પણ ધેનુકાસુર છે. એ રીતે મોઢામાં કોળીઓ ન નાખો કે બીજાની ભૂખ ઉગડે, બીજાને એના ભૂખનો અહેસાસ થાય. સુખ એ રીતે ન ભોગવો કે બીજાને એના દુઃખો યાદ આવે. પ્રસન્નતા કરો, આનંદ કરો, પણ કોઈના દુઃખને જગાડવા માટે નહીં. કાલીય નાગના નિગ્રહની કથા આવી, ગેંદ ગઈ, જળ કમળ છાડી જાને બાળા, સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે, અમને બાળ હત્યા લાગશે. પ્રભુ છલાંગ મારીને કાળીય નાગના મસ્તક પર સવાર થઈ ગયા. તાંડવ ગતિ મુંડન પર નિર્તત હે બનવારી, પમ 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 પગ પટક તફમ ફમ ફમ ફનન ઉપર, બિમ બિમ બેનતી કરત નાગ વધુ આઈ, થઈ થઈ કહીને એક એક મસ્તક પર પ્રહાર કરતા પ્રભુ વિષને કાઢે છે, નિર્વિષય બનાવ્યો. ચરણારવિંદ માથે પધરાવ્યા ને, ગરુડનો ભય હતો એટલે અહીંયા રહેતા, પણ હવે તિલક થઈ ગયું, નિર્ભય બની ગયા. ગરુડ એટલે કાળ, જેના મસ્તક પર તિલક છે એને કાળનો ભય રહેતો નથી. આ પ્રભુનું ચરણ છે, આમ ચરણ પધરાવવામાં આવે, તિલક એ ચરણા છે. ચરણ મસ્તક પર જેને હોય એને કેવો ભય, નિર્ભય બની જાય, નિર્વિષય કર્યો છે. આગળ સ્તુતિ, સુંદર સ્તુતિ કરી છે નાગપત્નીઓ કે અમને કાંઈ જોઈતું નથી, કેવલ આપના ચરણની ધૂલી જોઈએ છે, ચરણરજ જોઈએ છે. વ્રજવાસીઓને દાવાનળથી પ્રભુએ બચાવ્યા. પરંબાસુર ભાંડીર વનમાં રહેતો, બલરામજી દ્વારા એનો નાશ કરાવ્યો, અંતકરણા ધ્યાસ છોડાવ્યો છે. ગાય અને ગોપોને દાવાનળથી બચાવ્યા. જો જે ક્રિયા બલરામજીથી પણ કરાવી હોય ને, પણ એ ભગવદ આવિષ્ટ હોય બલરામજી, તે ભગવદ રૂપ કહેવાય છે. અને એટલે પુષ્ટિ માર્ગમાં, યા પુષ્ટિ તમે વ્રજમાં જાઓ, જ્યાં જ્યાં પણ દાઉજીના સ્વરૂપ છે એ બધા શ્યામ છે. ખરેખર દાઉજી છે ગૌર, પણ પુષ્ટિ ભક્તિમાં, વૈષ્ણવી ભક્તિમાં ભગવદ આવિષ્ટ દાઉજીની સેવા સ્વીકારે છે. કારણ કે જેમાં ભગવદ આવેશ થયેલો હોય એ પછી જે પણ ક્રિયા કરે એ ભગવાને કરેલી જ કહેવાય. એટલે માર્યા બલરામજીએ, પણ ગોપોએ ઘરે જઈને શું કહ્યું કે ઠાકોરજી એનો ઉદ્ધાર કરે, કારણ કે ક્રિયા ભગવાને કરેલી કહેવાય. આગળ વેણુગીતની કથા આવી. ગોપીઓ જ્યારે ઠાકોરજી વનમાં પધારે ત્યારે બે શક્તિ આપીને જાય, દૂરદર્શન અને દૂરશ્રવણ. વનમાં જે જે પ્રભુ લીલાઓ કરે એ બધી ગોપીઓ ભેગી મળી લીલાઓનું અનુસંધાન કરે. ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા, સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ, ગોવિંદ દામોદર માધવેતી. બપોર પડે, બધા કાર્યોમાંથી નિવૃત્ત થઈ ભેગી થાય, વનમાં ઠાકોરજી જે જે લીલા કરતા હોય એ લીલાઓને યાદ કરે. ઠાકોરજી ગાયો અને ગોપાળોની સાથે વૃંદાવનમાં પ્રવેશ કરે છે. અધરો પર વેણુ છે અને વેણુનો નાદ કરતા કરતા પ્રભુ વૃંદાવનમાં પ્રવેશ કરી રહ્યા છે. શ્યામ તેરી પદબંસી પાગલ તેરે જાતી હૈ, મુસ્કાન તેરી મીઠી ઘાયલ કર જાતી હૈ.
પ્રભુની વેણુનો નાદ ચારે ઓર વ્યાપી જાય, જડ છે ચેતન જેવા થઈ જાય અને ચેતન છે એ જડ બની જાય. આ હરણીઓ આ ગાયો એ બધા જડ બની જાય અને નદીઓ પર્વતો આ બધા વાદળો ચેતન જેવા બની જાય, ધર્મો બદલાઈ જાય જીવના. ઠાકોરજી વેણુનાથ કરતા કરતા પ્રવેશ કરી રહ્યા છે. યદિ સોને કી હોતી તો ક્યા કરતી યે વંશી, યદિ સોને કી હોતી તો ક્યા કરતી યે વંશી, જબ પાસ કી હો ગઈ, જબ બાંસ કી હો ગઈ, કિતના તડપાતી હૈ શામ તેરી બંસી, પાગલ કર જાતી હૈ. પોતાના આધરો પર પધરાવીને વેણુના નાદ કરે. વેણુ રાવ, વેણુ કુંજન, વેણુ ગીત, વેણુ નાદ. ઘણીવાર નાદ પહોંચે પણ એમાં સુધા ન હોય. વેણુ નાદ દ્વારા પ્રભુ પોતાની સુધા ભક્તો સુધી પહોંચાડે છે. આ નાદ એ તો માધ્યમ છે, પાત્ર છે સુધાને પહોંચાડવા. જ્યાં જ્યાં પહોંચી લોકો મોહિત બની ગયા. ગોપીઓ કહેવા લાગી, અક્ષણ વતામ ફલમ ઇદમ ન પરમ વિદામ. અરે ગોપી દેખ તો સહી, એ શ્યામ સુંદર કા સ્વરૂપ, યહી તો નેત્રો કા ફલ હૈ. થે અચ્છા હુઆ કે કાલે હુએ, જો ગોરે હોતે તો ક્યા કરે. યદિ ગોરે હોતે તો ક્યા કરતે તુમ મોહન, યદિ ગોરે કરતે તું મોહન, જબ શામ રંગ પરહી, જબ શામ રંગ પરહી, દુનિયા મર જાતી હૈ. ગોપિયા કહેને લગી, યહી તો નેત્રો કા ફલ હૈ, આંખે મિલી આજ હમકો સનાત લગા, क्योंकि इन नेत्रों से प्रभु के दर्शन हुए. दूसरी गोपी कहने लगी, ये वेणु को तो देखो, हमेशा प्रभु के साथ रहती है, मानो न जाने क्या जादू कर दिया है प्रभु पर. उठे तब से साथ में और सोए तब भी प्रभु वो वेणु को लेकर, ऐसा कौन सा धर्म ये जानती है जो हम नहीं जानती. गोप्य किमाचल एम कुशलम स्म वेणु, हम श्रुति रूपा है, धर्म तो हम जानती है, फिर कौन सा धर्म इसने किया. વેણુ કહેવા લાગી, બીજું કાંઈ હું જાણતી નથી, મારામાં એક જ ગુણ છે એટલે પ્રભુને પ્રિય છું, કે પ્રભુ જેટલું વગાડે ને એટલું જ વાગું છું. મારા સ્વર ઉભરતી નથી, સંપૂર્ણ શરણાગતિ છે એટલે પ્રભુને પ્રિય છું. સોતે કો જગાતે હો, રોતે કો હસાતે હો, સોતે કો જગાતે હો, રોતે કો હસાતે હો, રૂઠે કો મનાને કી, રૂઠે કો મનાને કી, કલા તુમકો આતી હૈ, શાંતિ બનસી પાગલ કર જાતી. ગોપિયા કહેને લગી, એ હિરણીઓ કો તો દેખો, હે મૂઢ, ફિર ભી પ્રણયાબ લોકે હી પ્રેમ પૂર્વક પ્રભુ કો નિહાર રહી, પૂજા કર રહી હો માનો. યે ગાયો કો દેખો, બછડો કો દેખો, દૂધ પાન કરતે કરતે દૂધ મુખ મે રહ ગયા હૈ, અપને કાન કો દોના બના કર પ્રભુ કી સુધા કા પાન કર રહે. કાન ને દૂના બનાવ્યા, વાટકી ના બનાવી, કારણ કે વાટકીમાં તો છાસ પીએ ને ધોઈને દૂધ પીએ,
દૂના તો એને કહેવાય, દો ના વહી દૂના, જેમાં એકવાર એક જ રસ પીવાય એ દૂના. એકવાર જેનાથી ભગવદ રસ પીધો એનાથી સંસારનો રસ નહીં પીએ, નક્કી કર્યું.